विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એની અંદર આપણે સ્વાધ્યાય 9.1 નો 5મો અને 6ઠો દાખલો છે એની આપણે આજે વાત કરીએ. મિત્રો, અગાઉના વિડિયોની અંદર તમે 1 થી 4 દાખલા શીખેલા છે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો આજે આપણે સ્વાધ્યાય 9.1 નો 5મો અને 6ઠો દાખલો, બે દાખલા જોઈએ અને આ દાખલા છે તમને 4 ગુણની અંદર પૂછાવવાના છે. તો હવે આપણે શરૂઆત કરીએ 5મા દાખલાની. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલી છે. એક પતંગ છે જમીનથી 60 મીટર ઉપર ઉડી રહેલી છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. એટલે પતંગની જે દોરી છે એ આપણે હાથમાં પકડી હોય એની જગ્યાએ એક બિંદુ ઉપર બાંધેલી છે એવું આપણે માની લઈએ. આ સ્થિતિમાં દોરી જમીન સાથે 60નો ખૂણો બનાવે છે અને દોરી જે જમીન સાથે બાંધી હોય એટલે આ રીતનો 60નો ખૂણો બનાવે છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી એટલે દોરી છે એકદમ ટટાર છે, આ રીતને આમ ત્રાસી નથી, એકદમ ટટાર છે દોરી, તો દોરીની લંબાઈ શોધો. તો મિત્રો, અહીંયા જો મેં એક પતંગ દોરી છે અને આ એની દોરી છે એ સીધી છે, ટટાર છે એકદમ, અને જમીન અહીંયા જે બિંદુ સાથે બાંધી છે ખીલા સાથે અને ખીલો છે એ જમીન પર ખોડેલો છે અને 60નો ખૂણો બનાવે છે અને આ બિંદુથી પતંગની ઊંચાઈ છે 60 મીટરની છે. તો આ પતંગ છે, આ બ્લેક કલરની દોરી છે અને આ એની ઊંચાઈ છે અને જમીન સાથે 60નો ખૂણો બનાવે છે. અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અને ખૂણો C બરાબર 60 અંશ છે. હવે મિત્રો, અહીંયા AB છે પતંગની ઊંચાઈ 60 મીટર બરાબર છે, પતંગની ઊંચાઈ 60. સી બિંદુએ પતંગની દોરી બાંધેલી છે, બિંદુ સી એ પતંગની દોરી બાંધેલ છે અને તે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. આ રીતનું આપણે આકૃતિનું થોડુંક વર્ણન કરી લેવાનું છે. એસી બરાબર પતંગની દોરીની લંબાઈ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ત્રિકોણમાં આપણે પતંગની અહીંયા ખૂણાની સામેની બાજુ આપી છે ને દોરી, એટલે આપણે એસી છે, કર્ણ છે, એટલે સામેની બાજુ અને કર્ણ બે વસ્તુ આપણે છે આની અંદર. તો સામેની બાજુ છે ને કર્ણ છે, તો સામેની બાજુ કર્ણ આવતો એવું સૂત્ર લખવાનું છે. તો એવું સૂત્ર છે સાઇન થીટા બરાબર સાક સામેની બાજુ છેદમાં કર્ણ. માટે સાઇન થીટાની જગ્યા પણ જે ખૂણો આપ્યો છે, તો થીટાની જગ્યાએ કેટલાનો ખૂણો આપ્યો છે? 60નો. તો અહીંયા 60 સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ એટલે એ બી બરાબર છે એ બી અને કર્ણ એટલે એ સી. માટે અહીંયા લખીએ આપણે હવે સાઇન 60. તો સાઇન 60ની કિંમત કોષ્ટક ઉપરથી તમને મિત્રો હવે યાદ હશે, વર્ગમૂળ 3ના છેદમાં 2. સાઇન 60ની કિંમત થાય વર્ગમૂળ 3ના છેદમાં 2 બરાબર એ બી. એ બી આપણી પાસે 60 મીટર અને એસી આપણે મિત્રો ગોતવાના છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો ચોકડી ગુણાકારની અંદર આનો 2નો ગુણાકાર અને આ 2નો ગુણાકાર એટલે વર્ગમૂળ 3 ગુણ્યા એસી બરાબર 60 ગુણ્યા 2. આ 2નો ગુણાકાર 60 ગુણ્યા 2 અને આ 2નો ગુણાકાર. માટે એસી બરાબર
साठ गुणा बे अने त्रण गुणाकार में है वर्गमूल त्रण ई नीचे छेद में आवशे अहीं वर्गमूल त्रण माटे एसी बराबर साठ गुणा बे वर्गमूल त्रण। हवे आपणे वर्गमूल त्रणनी आपणे करणी लई लईए तो वर्गमूल त्रण गुणा वर्गमूल त्रण वर्गमूल त्रण ने अपने करणी लीधी एटले वर्गमूल त्रण वडे गुणी ने भांग्या तो अहीं थाय एसी बराबर साठ गुणा बे गुणा वर्गमूल त्रण बराबर छे। साठ गुणा बे गुणा वर्गमूल त्रण नीचे वर्गमूल त्रण गुणा वर्गमूल त्रण मैं तमने घणा बधा विडियो नी अंदर पण कीधेलुं छे वर्गमूल त्रण गुणा वर्गमूल त्रण होय तो ई बेनो गुणाकार थाय त्रण। अहींया वीस तेरी साठ आ त्रण त्रण कैंसल। हवे बाकी जे विधियोने आपणे गुणाकार करिए माटे एसी बराबर आ वीस गुणा बे एटले वीस गुणा बे एटले थाय वीस दू चालीस अने वर्गमूल त्रण मीटर। तो मित्रों अपने दोरीनी लंबाई मिली गई छे दोरीनी लंबाई थाय एसी बराबर चालीस वर्गमूल त्रण तो नीचे लखी नाखवानुं छे के पतंगनी दोरीनी लंबाई चालीस वर्गमूल त्रण थाय। तो मित्रों आ रीतनो साव सीम्पल दाखलो छे अहीं पतंगनी दोरी छे एसी आ पतंग छे अने एनी जमीनथी ऊंचाई छे साइठनो खूणो बनावे छे सामेनी बाजू कर्णाय पुल साइननुं सूत्र लिख्युं छे बधी आपणे किंमत मूकी साइन साइठ एटले वर्गमूल त्रणना छेदमां बे ए बी छे साइठ अने एसी चोकड़ी गुणाकार कर्यो वर्गमूल त्रण नीचे एटले साइठ गुणा बे वर्गमूल त्रण अने वर्गमूल त्रणने आपणे कर्णी लीधी सादरूप दीधुं एटले दोरीनी लंबाई मळी चालीस वर्गमूल त्रण मीटर। तो हवे आपणे जोईए छठ्ठो दाखलो। छठा दाखलानी रकम आपणे वाँचीए एक पॉइंट पाँच मीटर ऊँचो एक छोकरो एटले छोकरानी ऊँचाई छे एक पॉइंट पाँच मीटर छोकरो एक तीस मीटर ऊँची इमारतथी कोईक एक अंतरे ऊभेल छे एटले एक पॉइंट पाँच मीटरनो ऊँचो छोकरो एक इमारतथी केटलो तीस मीटर अंतरे ऊभो छे सामे इमारत छे अने पोते ज्यां ऊभो छे त्यांथी इमारतनो अंतर छे तीस मीटर। હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે હવે મિત્રો એ છોકરો છે ઇમારત તરફ જાય છે અહીંયા સામે ઇમારત છે અને ત્રીસ મીટર એની સામે દૂર ઊભો છે હવે ધીમે ધીમે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ ત્રીસથી વધીને સાઠ થાય છે। પહેલાં જ્યાં ઊભો હતો ત્યાં ઇમારતની ટોચને જોવે તો ત્રીસનો ખૂણો હતો હવે થોડોક આગળ જાયેલો આગળ ચાલીને ફરી પાછો ઊભો રહી ગયો ત્યારે પાછી ઇમારત સામે નજર કરી ઇમારતની ટોચ ઉપર ત્યારે જ્યારે ઉચ્છેદ કોણ બન્યો છે એ સાઠનો બન્યો છે તો તેણે કેટલું અંતર ચાલ્યો હશે જ્યાં ઊભો છે ત્યાંથી આગળ થોડોક ગયો ત્યાંથી પાછી ઇમારતને જોઈ તો એણે જે અંતર કાપ્યું એ આપણે મેળવવાનું છે તો એની વધુ સમજ આપણે અહીંયા આકૃતિમાં મેળવીએ। તો મિત્રો અહીંયા એ બી છે ઇમારત છે અહીંયા જે મેં દોર્યું છે એ બી છે ઇમારત એની ઊંચાઈ છે ત્રીસ મીટર। હવે અહીંયા દોઢ મીટરનો છોકરો છે તમને જે ગ્રીન કલરનું બોક્સ છે ને એ દોઢ મીટરનો છોકરો છે કારણ કે છોકરાની પણ ઊંચાઈ છે બરાબર છે છોકરો છે એ દોઢ મીટર ઊંચો છે એટલે મેં અહીંયા દોઢ મીટરનો આ ગ્રીન કલરનો છોકરો દોર્યો છે ઊંચો। હવે છોકરાની આ એની હાઇટ છે સીએમ છે એ છોકરાની હાઇટ છે સીએમ એટલે છોકરાની ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર અહીંયા આપણે એમ બિંદુ એની આંખ છે અહીંથી ઊભો ઊભો ઇમારતને જોવે ત્યારે ત્રીસનો ખૂણો બનાવે છે પછી અહીંથી આગળ ચાલ્યો એટલે એ અહીંયા પહોંચ્યો ત્યારે ફરી પાછું ઇમારત સામું જોઈએ ત્યારે એને સાઠનો ખૂણો બનાવ્યો। આ મિત્રો આ તમને સમજણ પડે એટલે મેં અહીંયા દોઢ મીટર છે છોકરો આમ સળંગ સીધે સીધો હાલો જાય છે એટલે મેં આ ગ્રીન કલરની લાઇનિંગ દોરી છે બરાબર તમે ડાયરેક્ટ આ દોઢ મીટર બાદ કરીને આ નીચેનો ભાગ ન દોરો તો ચાલશે। હવે આપણે જે લખ્યું છે એનું વર્ણન કરીએ એ બી ઇમારત દર્શાવે છે તો અહીંયા એ બી ઇમારત છે સી એ છોકરાનું શરૂઆતનું સ્થાન છે છોકરો અહીંયા ઊભો હતો પછી આગળ ચાલ્યો એટલે અહીંયા પહોંચ્યો ડી ડી એ છોકરાનું અંતિમ સ્થાન છે છોકરો આ સી એ હતો ત્યાંથી આગળ ચાલીને ડી બિંદુએ પહોંચ્યો છે એમ અને એન છે એ બે પરિસ્થિતિ એ બે સ્થાન પરથી પરિસ્થિતિમાં છોકરાની આંખો છે અહીંથી છોકરાની આંખનું આપણે માપ લીધું છે આંખથી અહીંયા ઇમારતને જોવે છે અહીંયા પહોંચીને આંખથી જોવે છે કારણ કે આ છોકરો છે એની આ રીતની એની હાઇટ છે અહીંથી આંખ જોવે છે એટલે આપણે આ એની હાઇટ લીધી છે ઊંચાઈ તો આ સી બિંદુએ ઊભો હતો ત્યાંથી ચાલીને છેલ્લે ક્યાં આવ્યો ડી બિંદુએ સી બિંદુએ જોયું ટોચ ત્યારે ત્રીસનો ખૂણો છે ડી બિંદુ પહોંચીને પાછું ટોચ સામે જોયું ત્યારે સાઠનો ખૂણો છે અને એમ એન શું છે તો કે છોકરાની આંખો છે અહીંથી ઇમારતને જોવે છે બરાબર છે હવે સીએમ
એટલે કે આ છોકરાની ઊંચાઈ, પછી આ ડીએન અને આ પીબી, એ બધું સરખું જ છે. છોકરાની ઊંચાઈ છે અહીંયા જે હતી 1.5 મીટર, એ જ્યાં 1.5 મીટર છે અહીંયા પણ 1.5 મીટર છે. એટલે આ સીએમ, ડીએન અને પીબી એ કેટલું છે? 1.5 મીટર. હવે એબી, તો આ આખે આખું એબી છે ને, આખે આખું એબી 30 મીટર છે. એમાંથી આપણે છોકરાની ઊંચાઈ બાદ કરવી જોઈએ એટલે એટલું આપણને એપી મળશે. આખે આખું એબી છે, એમાંથી આપણે એટલું ગ્રીન કલરની છોકરાની ઊંચાઈ બાદ કરીએ એટલે એબીમાંથી એટલું પીબી છોકરાની ઊંચાઈ બાદ કરવાનું છે. એટલે એપી બરાબર, આપણે માપ જોઈએ છે એપીનું, એપી બરાબર એબી માઇનસ પીબી એટલે 30 - 1.5 એટલે 28.5 મીટર. તો હવે બિલ્ડિંગની ઊંચાઈ કેટલી થઈ જાય? 28.5, કારણ કે છોકરાની ઊંચાઈ છે એટલે બાદ થઈ જાય. હવે આપણી પાસે બે ત્રિકોણ છે. પહેલો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ પી એમ, અહીંયા લખીએ ત્રિકોણ એ પી એમ માટે માપ ખૂણો પી, અહીંયા આપણે 90નો ખૂણો બને છે, માપ ખૂણો પી બરાબર 90 અને ખૂણો એમ 30 અંશ. હવે આપણે અહીંયા છોકરાનું અંતર છે કેટલું કાંઈ પી જોઈએ છે, અને સામેની બાજુ આપણને બિલ્ડિંગની ઊંચાઈ આપી છે એટલે સામેની બાજુ અને પાસેની બાજુનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આપણે સૂત્ર લખશું સાપાનું, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ટેન ત્રીસ. સામેની બાજુ આપણે ડાયરેક્ટ લખી નાખીએ એપી છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ એટલે આ થાય બરાબર છે એમપી. ત્યાર પછી આપણે 10 30ની કિંમત, તો મિત્રો 10 30ની કિંમત, તો 10 30ની કિંમત થાય 1/3 વર્ગમૂળ 3. એપી, એપી એટલે આપણે આ જે બિલ્ડિંગની ઊંચાઈ છે 30 મીટર, તેમાંથી છોકરાની ઊંચાઈ બાદ કરીને કે અહીંયા આપણે બાદ કરીએ 30માંથી 1.5 ગયા એટલે 28.5. નીચે છેદમાં એમપી. હવે ચોકડી ગુણાકાર કરી નાખીએ, ડાયરેક્ટ ગુણાકાર કરીએ એમપી ગુણ્યા 1 એટલે એમપી, એમપી ગુણ્યા 1 અને આ બેનો ગુણાકાર માટે એમપી બરાબર 1 × એમપી એટલે એમપી 28.5 ×√3 એટલે એમને રહેવા દઈએ 28.5 × √3. આપણને 1 માપ મળ્યું એમપી. ત્યાર પછી મિત્રો આપણી પાસે બીજો ત્રિકોણ છે, તો બીજા ત્રિકોણની ચર્ચા કરીએ. બીજો ત્રિકોણ જે છે એ ત્રિકોણ એ પી એન, તો ત્રિકોણ એ પી એન, એ પી એન માટે ડાયરેક્ટ જ લખીએ, આપણે ખૂણો લખવાની કંઈ જરૂરિયાત છે નહીં, અથવા લખવું હોય તો ખૂણો એન છે એ 60 અંશ છે બરાબર ને, ખૂણો પી તો તમને ખ્યાલ જ છે 90નો. એમાં પણ ટેનનું સૂત્ર, ટેન થીટા બરાબર સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એમાં ટેન 60 સામેની બાજુ એપી અને છેદમાં પાસેની બાજુ એનપી બરાબર છે. ત્યાર પછી આપણે કિંમત મૂકીએ 10 30 એટલે વર્ગમૂળ ત્રણ. એપીની જગ્યાએ 28.5 અને એનપીના એનપી. હવે આપણે એવું કરીએ એનપી ભાંગાકારમાં છે ગુણાકારમાં જવા દઈએ એટલે કે 3/5 3 ગુણાકારમાં છે નીચે, આ બીને અદલા બદલી કરીએ, આ અહીંયા સ્થાને અને આ નીચેના સ્થાને, એટલે ભાંગાકારમાં છે ગુણાકારમાં, આ ગુણાકારમાં છે નીચે ભાંગાકારમાં, એટલે આપણને એનપી મળશે. એનપી બરાબર 28.5 / √3. હવે મિત્રો આપણને એમપી અને એનપી મળી ગયા. હવે મિત્રો છોકરો અહીંયા હતો આ બિંદુએથી, અહીંથી આગળ પહોંચ્યો એટલે અહીંયા પહોંચ્યો છે. આપણે એમએન જોઈએ છે, શું જોઈએ છે? એમએન કયો કે સીડી કયો? બે એક જ છે. હું એમએન લખું તો આવશે, સીડી લખું તો આવશે, એટલે આપણને પૂછ્યું કેટલું અંતર થાય, તો આપણે અંતર લખીએ. છોકરો કેટલું અંતર કાપ્યો? અંતરને આપણે સીડી કયો કે એમએન કયો, બધું એકનું એક છે. હવે મિત્રો આપણે એમએન મેળવવા છે, તો અહીંથી આ ટોટલ આખે આખું શું છે? એમપી.
આખે આખું એમપી છે, એમાંથી આપણે આટલું કાઢી નાખ્યા. જો અહીં તમને સમજાવું, આ એમપી છે, આ ટોટલ અંતર છે, બરાબર છે. અહીંયા એન બિંદુ છે, આપણે તો આટલો ભાગ જોઈએ છે. તો શું કરવાનું, આખે આખું છે એમાંથી આટલો ભાગ કાઢી નાખીએ એટલે આ વધે, બરાબર છે. આખે ટોટલ અંતર છે એમાંથી આટલું અંતર ગુહી નાખું, તો કયું અંતર વીધું, એમએન. તો આપણે એમએન મેળવવાય શું કરવું પડે, એમએન મેળવવાય તો આખે આખું અંતર છે એમાંથી એનપી બાદ કરવું છે. આખે આખું ટોટલ અંતર કોણ છે, એમપી માઇનસ આખે આખું એમપી છે એમાંથી કેટલું બાદ કરવાનું, એનપી, એમપીમાંથી એનપી બાદ કરવાનું. આટલું આપણે કાઢશું એટલે આટલું વધશે એમએન. હવે એમપીનું માપ મળ્યું છે 28.5 વર્ગમૂળ 3 ઓછા એનપીનું માપ. જો અહીંયા બે તૈયાર જ છે માપ, એમપીનું માપ છે 28.5 વર્ગમૂળ 3 અને અહીંયા 28.5 વર્ગમૂળ 3 પણ કેવા છે, છેદમાં. હવે બે જગ્યાએ 28.5 છે તો આપણે 28.5 છે અને આપણે કોમન કાઢી લઈએ, 28.5 ને આપણે કોમન કાઢીએ તો 28.5 કોમન કાઉસમાં વચ્ચે વર્ગમૂળ 3 ઓછા 1ના છેદમાં વર્ગમૂળ 3. અહીંથી 28.5 લેવાઈ ગયા એટલે વર્ગમૂળ 3 વિધે, અહીંથી વહી ગયા 1ના છેદમાં. હવે આપણે અહીંયા લસા લઈએ તો 28.5 લસ આવશે વર્ગમૂળ 3, બરાબર છે. આના છેદમાં વર્ગમૂળ 3 નથી એટલે આને વર્ગમૂળ 3 વડે ગુણવા જોઈએ. આના છેદમાં વર્ગમૂળ 3 નથી, લસા લીધા વર્ગમૂળ 3, આને વર્ગમૂળ 3 વડે ગુણીએ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થાય, 3 ઓછા 1. તો મિત્રો એ 3 કઈ રીતના આવ્યા, અને આપણે કેટલા વડે ગુણ્યા, વર્ગમૂળ 3ને વર્ગમૂળ 3 વડે આના વડે ગુણવું પડે એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. ત્યાર પછી અઠ્યાવીસ પોઈન્ટ 5 ગુણ્યા, હવે મિત્રો જો 3માંથી 1 જાય એટલે કેટલા વધશે, 2, અને નીચે વધશે વર્ગમૂળ 3. શું કર્યું, લસા લીધો એટલે 3 ઓછા એટલે 2, નીચે વર્ગમૂળ 3, ફરી છેદમાં વર્ગમૂળ 3 છે એટલે આપણે વારે ખેલક યાદ જ છે કરણી લેતા હતા એટલે ફરી આપણે કરણી લઈએ, 28.5 ગુણ્યા 2 નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ભાંગ્યા વર્ગમૂળ 3. આપણે વર્ગમૂળ 3ની કરણી લીધી. હવે આપણે 28.5નો 2 સાથે ગુણાકાર કરી નાખીએ એટલે 5 2 10 વધી પડી 1, 8 2 16 17, 1 2 4 1 5 57 આવશે. કેટલા થાય, 28.5નો આપણે ગુણાકાર કરી લઈએ એટલે 57, 28 2 56 અને 1 57. નીચે 28.5 ગુણ્યા 2 એટલે 57 ગુણ્યા વર્ગમૂળ 3 અને છેદમાં ફરી પાછું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થાય, 3. હવે મિત્રો તમને ખ્યાલ છે 19 3 57, અહીંયા 19 3 57 કરીએ અને 3 3 કેન્સલ કરીએ તો જે વધ્યું એ આપણો ફાઇનલ જવાબ થાય 19, અને બીજું કોણ વધ્યું, વર્ગમૂળ 3 મીટર. તો આ આપણને જે જવાબ મળ્યો છેલ્લું અંતર CD બરાબર 19 વર્ગમૂળ 3 મીટર. તો છોકરો કેટલું અંતર કાપ્યું, 19 ગુણ્યા વર્ગમૂળ 3 મીટર. ચાલો ફરીથી એક વખત આપણે સમજ મેળવી લઈએ. તો AB છે ઇમારત છે અને આ સી બિંદુએ છોકરો ઉભો છે, ED તરફ જાય છે. સી બિંદુએ ઊભો ત્યારે ટોચ સાથેનો ઉચ્છેદ કોણ 30નો મળે છે, ફરી પાછો અહીંયા ડી બિંદુએ ઊભો રહીએ છીએ ટોચ સાથેનો ખૂણો બને છે 60નો. આ સી અને ડી છે, અહીંથી બાળ છોકરાએ ચાલ્યો અને અહીં ઊભો રહ્યો, અંતિમ સ્થાન છે, શરૂઆતનું સ્થાન સી છે અને ડી છે, આપણે આ CD અંતર ગોતવાનું છે. તો AB ઇમારત છે, સી એ છોકરાનું શરૂઆતમાં સ્થાન છે, ડી એ છોકરાનું અંતિમ સ્થાન છે, અને એમ અને એન એ પોતાની બેની આંખો છે. અહીંયા એમ પહેલી આંખની સ્થિતિ છે, અહીં ઊભીને જોવે છે, બીજી જગ્યાએ જોવે ત્યારે એન એની સ્થિતિ છે. હવે આ CM કયો, આ DN કયો કે PB કયો, એનું અંતર છે 1.5 મીટર છોકરાની ઊંચાઈ. હવે આપણી ટોટલ ઇમારત છે એ AB છે, એમાંથી જે છોકરો ઊભો છે એટલે એની ઊંચાઈ બાદ થાય. તમે દિવાલ પાસે ઊભો, દિવાલ 12 ફૂટની હોય, તમે 5 ફૂટના હોય તો બાકી કેટલી દિવાલ છે, 7 ફૂટ. તો એ રીતનું અહીંયા AP છે, AB માઇનસ PB એટલે આખે આખું AP AB છે, એમાંથી એટલું
એપી માઇનસ એટલું પીબી કાઢી લે, ઇમારતની ઊંચાઈ મળશે 30 - 1.5 એટલે 28.5. પછી બે ત્રિકોણ દેખાય, પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ. પહેલો ત્રિકોણ છે એપી એમ, એના માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 10 - 30, સામેની બાજુ થાય એપી અને પાસેની બાજુ થાય એમપી, એ લખ્યું. કિંમત મૂકી 10 - 30ની કિંમત, એમપી મળ્યા 28.5 × √3. ત્યાર પછી આ બીજો ત્રિકોણ લીધો, એમાં ખૂણાની સામેની બાજુ આ એપી અને પાસેની બાજુ એનપી, એ આપણે કિંમત મૂકી, એટલે એનપી મળ્યા 28.5 / √3. હવે આપણે જોઈએ છે આ સીડી, આટલું અંતર. સીડી કયો કે એમએન કયો, બે એક જ છે. આ સીડી લખો તો હાલશે, એમએન લખો તો હાલશે, એટલે આપણે લખ્યું અંતર સીડી અને એમએન લખ્યું. એટલું એમએન જોતું તો આ ટોટલ એમપી છે, આખે આખું એમપી છે, એમાંથી આટલો ભાગ બાદ કરવાનો એનપી. તો એમપી ઓછા એનપી 28.5 √3, આનો પહેલો જવાબ, ઓછા 28.5 સામાન્ય એટલે √3 - 1/√3. √3 લસ આના છેદમાં નથી, એટલે √3 વડે ગુણ્યા, એટલે √3 - 1/√3, એટલે 3 માંથી 1 છે એટલે 2 - 28.5 × 2 / √3. 28 × 2 એટલે 28.5 × 2 એટલે 57. અહીંયા છેદમાં √3 છે એટલે ફરી આપણે કરણી લેવી જોઈએ, ઘણા દાખલામાં લીધી છે એટલે √3ની કરણી લીધી, એટલે અહીંયા નીચે છેદમાં થાય 3. 19 - 53 3 ઉડશે એટલે 19 √3. આજે બાળકે કાપેલો અંતર છે, છોકરાએ કાપેલો અંતર, એ 19 √3 મીટર મળશે.